ગુજરાતના મોટા સિટીમાં સરકારનું લોકડાઉન તારીખ 12 મેના રોજ પૂરું થયું છે. આપણું સ્વૈચ્છિક લોકડાઉન તારીખ 15 મે શનિવારના રોજ પૂરું થાય છે. આપણા સ્વૈચ્છિક લોકડાઉનનો 1 મહિનો પૂરો થશે અને ગારિયાધર શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણ ખૂબ જ વધતા ઘરે ઘરે કેસ આવવા લાગતા લોકડાઉન પણ જરૂરી હતું. તેનાથી સંક્રમણ ઘટ્યો, ફાયદો પણ થયો. ગારિયાધરના નાના મોટા તમામ વેપારી મિત્રોએ 1 મહિનો જે સમર્થન આપ્યું, સહકાર આપ્યો એ ઘણો સારો કહેવાય. અને ગારિયાધર વેપારી એસોસિએશન, શ્રી રામકૃષ્ણ જન્મ ઉત્સવ સમિતિ અને ગારિયાધર પત્રકાર એકતા સંગઠન તથા વિવિધ સંગઠનોને સર્વના હિતમાં દરેક વેપારી મિત્રોએ જે માન આપ્યું, સહકાર આપ્યો તે બદલ સૌ નાના મોટા વેપારી મિત્રોનો જાહેર આભાર. તારીખ 15 મે શનિવાર સુધી લોકડાઉન રહેશે. રવિવારથી તમામ ધંધા રોજગાર રેગ્યુલર થશે. પછી ગુજરાત સરકારની તાલુકા લેવલની જે કોઈ ગાઈડલાઈન આવે અને સરકાર જે પગલાં લે, કાયદો કરાવે તે મુજબ ચાલશે. નોંધ, દરેક વેપારીઓ પોતપોતાની સલામતી રાખી ધંધા કરે તેમાં બેદરકારી ના રાખશો. સૌ દરેક વેપારી મિત્રોએ જે સહકાર આપ્યો તે બદલ જાહેર આભાર. હવે પછી સરકારની ગાઈડલાઈન સૂચનાઓ આવે તે મુજબ જ ચાલશો. રિપોર્ટર અજીમ ગોરી, ન્યૂઝ 108, ગારિયાધર. હું વિજય નથવાણી, પત્રકાર એકતા સંગઠન પ્રમુખ ગારિયાધર. જે ગત 15 તારીખ 15-4થી 15-5 સુધી જે સૌ વેપારીઓ 1 મહિનો સુધી પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે એ બદલ રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ, ગારિયાધર પત્રકાર એકતા સંગઠન તથા વેપારી મંડળ દ્વારા આપ સૌ વેપારીનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આવતી 16-5થી પોતપોતાના ધંધા સૌ વેપારીઓ ફરીથી ચાલુ કરી નાખે રવિવારે. અને ખાસ બીજી વાત એ કે હવે પછી જે સંક્રમણ ઘટ્યું છે 100%, તો હવે આગામી દિવસોની અંદર સંક્રમણ ઓછું થાય અને વધે નહીં એ માટે સૌનો પ્રયાસ હોવો જોઈએ. તો ફરજિયાત માસ્ક પહેરે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે, પ્લસ સોશિયલ ડિસ્ટન્સની જે વાતો જે છે સરકાર દ્વારા, સરકારની ગાઈડલાઈન છે એ મુજબ ચાલે અને સંક્રમણ જેમ બને એમ ઓછું થાય એવા પ્રયત્નો સૌ વેપારી કરે એવી મારી પ્રાર્થના છે. સાહેબ, આપ લોકોને સંદેશ શું આપશો? સંદેશમાં બસ બજારમાં કામ વગરના કોઈ બને ત્યાં સુધી કામ વગરના ઘરની બહાર માણસો ના નીકળે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે, માસ્ક પહેરે. બસ સાહેબ, લોકોને જાગૃત કરવા માટે આપનો શું સંદેશ છે? બસ આ બધા સરકારની જે કોરોનાની જે ગાઈડલાઈન છે એનું પાલન કરે અને બસ એ રીતે ચાલે ને જેમ બને તેમ ફરજિયાત વેક્સિનનો લે એવી મારી સૌને અપીલ છે. ઓકે, થેન્ક્સ. મારું નામ ભાવેશ ગુણકા જીવરાજાણી, મારો વ્યવસાય રાજુ ખમણનો છે. અને 1 મહિનાથી જે કોરોના મહામારી ચાલે છે તેમાં ગારિયાધર રામકૃષ્ણ જન્મ ઉત્સવ સમિતિ, વેપારી એસોસિએશન, પત્રકાર પરિષદ, આ સંયુક્ત બધા સંગઠનો દ્વારા જે બંનું આયોજન કરેલું તેમાં દરેક વેપારીએ શાંતિપૂર્ણ સહયોગ આપી અને એકતાનું પ્રદર્શન કરેલું. અને જે બદલ રામકૃષ્ણ ઉત્સવ સમિતિ, વેપારી એસોસિએશન અને પત્રકાર સંગઠન આ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. જે સહયોગ આપ્યો એ બદલ અને જે કોરોના મહામારીમાં થોડા કેસો ઘટ્યા છે એમાં આપ સૌનો સહકાર છે. હું કિરણભાઈ કંસારા, ગારિયાધર, ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી, રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને પત્રકાર પરિષદ દ્વારા છેલ્લા 1 માસથી જે ગારિયાધર લોકડાઉનનું એલાન આપેલ તેમાં સમગ્ર વેપારી ભાઈઓએ ખૂબ જ સરસ મજાનો સહકાર આપી અને આ કોરોનાને આપણે હરાવી શકીએ છીએ. તો હવે આપણું આ બંધનું એલાન રવિવારથી આપણે સવારથી દરેક પોતપોતાના કામ ધંધા ખુલ્લા મૂકવામાં આવે છે. રેગ્યુલર રીતે સોમવારથી આપણે દરેક પોતપોતાના ધંધા આખો દિવસ ખુલ્લા રાખી અને સંપૂર્ણ સહકાર આપશો. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત છે. આપણે આપણી સલામતી રાખવા માટે આ સમગ્ર બંધનમાં રહી અને પોતાના કામ ધંધા શરૂ કરશો. સોમવારથી આપણા દરેકના કામ ધંધા આખો દિવસ ખુલ્લા રહેશે તેવી સૌને અપીલ.